હેલો વિદ્યાર્થી મિત્રો, પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ બધા હિન્દી પાઠ્યપુસ્તક ખોલશે, બરાબર? હવે આપણે હિન્દી પાઠ્યપુસ્તકમાં જ્યાં જ્યાં હું તમને ટીક કરાવું તેના આધારે તમારે પરીક્ષાની તૈયારી કરવાની છે, બરાબર? તો આપણે પ્રથમ ત્રીજો પાઠ ખોલશું, બરાબર? હવે ત્રીજા પાઠમાં તમારે શું શું તૈયાર કરવાનું છે તે હું તમને કહું છું, બરાબર? ટીક કરાવું છું. એમાં ત્રીજા પાઠ સોરી ત્રીજી પાઠમાં કવિતા આપેલી છે, કવિતાની ટાંકી કરવાની છે, બરાબર? ત્યાર પછી આપણને તેના સ્વાધ્યાયમાં એક મુહાવરે આપેલું છે તે પણ તમારે ટીક કરવાનું છે. ત્યાર પછી તેનું સ્વાધ્યાય જોશું તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન ટીક કરવાનો છે, બરાબર મિત્રો? ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન ટીક કરવાનો છે, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ટીક કરવાનો છે, બરાબર? ત્યાર પછી ચોથો પ્રશ્ન માતૃભાષા મેં અનુવાદ કીજીએ તેમાં ટીક કરવાનું છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન આપેલો છે, ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કીજીએ તે ટીક કરવાનું છે, બરાબર મિત્રો? હવે આપણે ચોથો પાઠ જોશું. ચોથા પાઠમાં તમારે અભ્યાસમાંથી તમારે બીજો પ્રશ્ન ટીક કરવાનો છે, બરાબર? ત્યાર પછી તમને એક ચિત્ર વર્ણન આપેલું છે, બરાબર? ચોથા પ્રશ્નમાં, બરાબર, ચોથા પાઠના સ્વાધ્યાયમાં ચોથો પ્રશ્ન આપેલો છે, બરાબર? સોરી, અભ્યાસ આપેલું છે એનો ચોથો પ્રશ્ન આપેલું છે ચિત્ર વર્ણન, તે તૈયાર કરવાનું છે, બરાબર? જે મેં હિન્દી નોટબુકમાં લખાવેલું છે, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાયમાંથી, અલસોરી પુનરાવર્તન એકમાંથી આપણે પાંચમો પ્રશ્ન તૈયાર કરવાનો છે. આપકો પાઠશાલા મેં ક્યાં ક્યાં પસંદ હે, ક્યાં ક્યાં ના પસંદ હે, બરાબર? ત્યાર પછી આપણે પાંચમો પાઠ જોશું તો પાંચમા પાઠમાં આપણને સ્વાધ્યાયમાં આપેલું છે ત્રીજો પ્રશ્ન, સ્વાધ્યાયમાં ત્રીજો પ્રશ્ન આપેલો છે ચિત્ર વર્ણન, તે તમારે તૈયાર કરવાનું છે, બરાબર? ત્યાર પછી આપણને સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન તૈયાર કરવાનો છે, બરાબર? પહેલો અને ત્રીજો જે ચિત્ર વર્ણન આપેલું છે, બરાબર? ત્યાર પછી છઠ્ઠો પાઠ જોશું. હવે છઠ્ઠા પાઠમાંથી તમારે અભ્યાસમાંથી ત્રીજો પ્રશ્ન તૈયાર કરવાનો છે, ત્યાર પછી ચોથો પ્રશ્ન તૈયાર કરવાનો છે, બરાબર? પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જો તમને વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દમાં વાક્ય કીધું હોય તો જ તમારે વાક્ય પૂછાશે, તો જ તમારે વાક્ય લખવાનું રહેશે, બરાબર? નહીતર તમારે વિરુદ્ધાર્થી શબ્દ સામે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને સમાનાર્થી શબ્દ સામે સમાનાર્થી શબ્દ લખવાનું છે. જો શબ્દ સાથે વાક્ય પૂછાતું હોય તો જ તમારે વાક્ય લખવાનું છે, નહીતર વિદ્યાર્થી મિત્રો વાક્યો લખવાનું નથી, બરાબર? ત્યાર પછી હવે સાતમો પાઠ જોશું તો સાતમા પાઠમાં આપણને સાતમા પાઠમાં આપણે ટીક નથી કરવાનું. ત્યાર પછી આપણે આઠમો પાઠ જોશું તો આઠમા પાઠમાં આપણે અભ્યાસમાં પહેલો પ્રશ્ન ટીક કરશું, બરાબર? જેમાં પ્રશ્ન આપેલા છે પાંચ, બરાબર? ત્યાર પછી તેનું સ્વાધ્યાય જોશું. આઠમા પાઠના સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્નમાંથી તૈયારી કરવાની છે, બરાબર મિત્રો? ત્યાર પછી આપણને પુનરાવર્તન બે આપેલું છે, પુનરાવર્તન બે માંથી આપણે ચોથો પ્રશ્ન તૈયાર કરવાનો છે, બરાબર? લિંગ પરિવર્તન કીજીએ, મેં તમને સમજાવ્યું હતું કે લિંગ પરિવર્તન કીજીએ તો લિંગ પરિવર્તન કેવી રીતે કરવું, બરાબર? લિંગ પરિવર્તનમાં જો તમને અહીં શબ્દમાં શેઠ આપેલું હોય તો તમે તમારે સામે શેઠાણી લખવાનું, જેને લિંગ પરિવર્તન કહેવાશે, બરાબર? તો આપણે ચોથો પ્રશ્ન ટીક કરીશું, બરાબર મિત્રો? હવે ત્યાર પછી આપણે પુનરાવર્તન બેમાં છઠ્ઠો પ્રશ્ન ટીક કરશું, બરાબર? જેમાં ખાલી જગ્યા આપેલી છે. અને મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ખાલી જગ્યામાં એકવચન બહુવચન વાક્ય જોઈને પછી તમે ખાલી જગ્યા પૂરજો, બરાબર? ત્યાર પછી મિત્રો, ચિત્ર વર્ણન આપેલું છે ચોથા પાઠમાં અને પાંચમા પાઠમાં ચિત્ર વર્ણન આપેલું છે, જે મેં તમને હિન્દી નોટબુકમાં કરાવેલું છે, બરાબર મિત્રો? તો તમે ધ્યાનથી તેની તૈયારી કરજો.
ત્યાર પછી મેં નિબંધ કરાવેલા છે, ચિડિયાઘર કી શેર નિબંધ કરાવેલો છે, મેરી માં નિબંધ કરાવેલો છે, મેરા પ્રિય પ્રાણી, મેરી પાઠશાળા, ત્યાર પછી દેશ, બરાબર આ પાંચ નિબંધ કરાવેલા છે જે મેં હિન્દી નોટબુકમાં લખાવેલા છે. બરાબર મિત્રો, તો હિન્દી નોટબુકમાંથી તમારે આ પાંચ નિબંધની તૈયારી કરવાની છે. પાંચમાંથી એક નિબંધ તમને પૂછાશે. બરાબર, તો તમારે હિન્દી નોટબુકમાંથી ચિત્ર વર્ણન, પ્રશ્ન જવાબ, બરાબર, ત્યાર પછી મેં છેલ્લે તમને હિન્દી નોટબુકમાં લખાવેલું હતું વાક્ય કોણ બોલે છે, જે આપણે આઠમા પાઠમાં આપેલું હતું. બરાબર મિત્રો, જે આઠમા પાઠમાં આપેલું છે કે આ વાક્ય કોણ બોલે છે, બરાબર, તે મેં તમને લખાવેલા છે વાક્ય, તેની પણ તૈયારી કરજો. બરાબર, વાક્ય કોણ બોલે છે, જે વાક્ય આપેલું હશે તેની પાછળ વાક્ય કોણ બોલે છે તેનું નામ લખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો મેં ટીક કરાવેલું છે તેમાંથી તમારે તૈયારી કરવાની છે, અને હિન્દી નોટબુકમાં મેં જે કંઈ લખાવેલું છે તેના આધારે તમારે પરીક્ષાની તૈયારી કરવાની છે, અને તેના આધારે પેપરમાં પૂછાશે. બરાબર મિત્રો, થેન્ક યુ.